નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અજરાઈ ગામની ઘટના. બાયોકોલમાંથી બાયોફ્યુલ બનાવતી ફેક્ટરી રહેણાંક વિસ્તારમાં આવતા ગ્રામજનોએ નોંધાવ્યો પોતાનો વિરોધ. ખેતીલાયક જમીનમાં પરવાનગી વગર ફેક્ટરી શરૂ કરવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા. ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં સૂકું ઘાસ રાખવામાં આવ્યું હતું અને જો એની અંદર આગ લાગે તો રાજકોટ જેવી ઘટનાનું પુનરાવર્તન થાય એવી ભીતિ ગ્રામજનોએ સેવી. અજરાઈ ગ્રામ પંચાયતમાં ફેક્ટરી સંચાલકો દ્વારા કોઈપણ પ્રકારની પરવાનગી પણ લેવામાં આવી નથી અને જ્યારે આજ રોજ ગ્રામજનોએ ભેગા મળી પોતાનો વિરોધ નોંધાવ્યો અને કાયદેસરના દબાણ દૂર કરવા માટે ગ્રામજનો જણાવી રહ્યા છે અને ગેરકાયદેસર દબાણ જો હોય તો ચોક્કસથી એને દૂર કરવામાં આવે એવા આક્ષેપો પણ લગાવવામાં આવ્યા. તો સાથે જ આખા ઘટનાક્રમ બાદ મહેશભાઈ બારિયા કે જેઓ નાયબ મામલતદાર છે ગણદેવીના, શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ. તાલુકાના નાયબ મામલતદાર ગણદેવી. અમે મોજે અદરાઈ ખાતે બ્લોક નંબર 10ની અંદર જે ઔદ્યોગિક હેતુ માટે બિનખેતી પરવાનગી આપવામાં આવેલી છે એ પરવાનગીને વિરોધમાં ગ્રામજનોનો વિરોધ છે એ બાબતે એમની જે અરજી આવી છે એ બાબતે અમે તપાસ માટે અહીંયા આવ્યા છીએ. પરવાનગી લેવામાં આવી છે, નથી લેવામાં આવી, એનએની જગ્યામાં શું કરવામાં આવ્યું? ઔદ્યોગિક માટે માંગેલું છે. હવે અમે ડોક્યુમેન્ટ ચેક કરી અને એના પ્રત્યે ગ્રામજનોની જે રજૂઆત હોય એ ઉપર સુધી અમે ત્યાં પહોંચાડીશું. ખોટું હશે તો શું કાર્યવાહી કરવામાં આવશે? જે નીતિ નિયમો મુજબ જો ખોટું હશે તો એ પ્રમાણે અમે એક્શન લેવામાં આવશે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. ફેક્ટરીની મુલાકાત લેવા માટે ગણદેવીના નાયબ મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા. ગ્રામજનોએ લેખિતમાં એમને પોતાની રજૂઆત કરી અને નિવેદનો પણ નોંધાવ્યા. ગ્રામજનોની માંગણી લઈને ઉચ્ચ અધિકારીઓને તપાસ સોંપવામાં આવશે એવી હૈયાદરાપ હાલ તો આપવામાં આવી છે. સાથે જ ગ્રામજનો એવું પણ જણાવી રહ્યા છે કે ફાયર સેફટી અને અન્ય કાગળિયાની તપાસ પણ કાયદેસર રીતે થવી જોઈએ અને જો ન કરવામાં આવે તો આગામી દિવસોની અંદર એ લોકો કોઈ મોટો નિર્ણય લે તો એના માટે સંચાલકો જવાબદાર રહેશે. વાત જો કરીએ તો ઔદ્યોગિક એકમો એમનેમ કોઈ પણ જગ્યાએ સ્થાપિત કરવામાં આવતા નથી, એના માટે યોગ્ય પરવાનગીઓ લેવામાં આવતી હોય છે અને વગર પરવાનગી લીધે જો આ રીતે ફેક્ટરી સંચાલકો પોતાની મનમાની કરે તો એ કેટલું યોગ્ય. સાથે જ મોટા પ્રમાણની અંદર સૂકું ઘાસ પણ ત્યાં ઠાલવી દેવામાં આવ્યું અને એ ઘાસની અંદર આગ લાગે તો એના માટે જવાબદાર કોણ? આ આખા પ્રકરણની અંદર ગ્રામજનો શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ. તકલીફમાં મારો તો એક જ પ્રશ્ન છે કે સરકારની જે એને કરવાની જે નીતિ છે એમાં ધરખમ ફેરફાર થવો જોઈએ. એને કયા હિસાબે કરે? આ તો ફર્ટાઇલ લેન્ડ છે, ફળદ્રુપ જમીન છે, અંબિકાનો ફળદ્રુપ કિનારો છે, ખેતીવાડીની જમીન છે, પશુપાલનનો વ્યવસાય છે અને આ રીતે જો બધા ગામડાઓ સાફ થશે તો ભવિષ્યમાં અનાજ ખેતી પશુ એ લાવીશું ક્યાંથી? સરકારે આ નીતિ, બીજું મને આમાં ભ્રષ્ટાચારની ગંધ આવે છે. એને ના કોઈ નિયમ હશે, નોર્મ્સ હશે, એનું કંઈ પાલન થયું લાગતું નથી. બીજું આ રહેણાંક વિસ્તાર છે, અહીંયા કોઈ દિવસ ઇન્ડસ્ટ્રી આવી નહીં જોઈએ. એને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં મોકલો ને, અહીંયા શા માટે લાવ્યો? એટલે આમાં મને ભ્રષ્ટાચારની બદબૂ આવે છે. બીજું આજુબાજુ હળપતિઓનો વસ્તી છે, ત્યાર પછી આગળ અમારી આશ્રમશાળા અજરાય છે, આશ્રમશાળામાં 200-300 આદિવાસી બાળકો ભણે છે. દરરોજ આ ફેક્ટરી જ્યારે ધમધમશે, ચાલુ થશે ત્યારે સ્વાભાવિક છે એમના વાહનોની અવર જવર વધશે અને ત્યારે અમારા આ બાળકો એક્સિડન્ટ થશે તો એના માટે જવાબદાર કોણ? બીજું મારું માનવું એટલું જ છે કે આ ફેક્ટરી અહીંયાથી હટી જવી જોઈએ, કારણ કે એક ફેક્ટરી આવશે એટલે બીજી 10 લેતી આવશે અને આ ગામડું સાફ થઈ જશે ને મારે ગામડા બચાવવા છે.
તો આ જ પ્રમાણે તમે જુઓ છો એ પ્રમાણે હજુ તો રાજકોટની અંદર તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. એના હજુ કોઈ પણ નક્કર પુરાવા આવ્યા નથી, કોઈ પણ યોગ્ય નિર્ણય આવ્યો નથી. અને એની સામે નવસારી જિલ્લાની અંદર જો આ રીતે અયોગ્ય રીતે ગણદેવી તાલુકાની અંદર અજરાઈ ગામની અંદર ફેક્ટરી ઊભી કરી દેવામાં આવતી હોય તો તંત્ર કેટલું જાગી રહ્યું છે એના પુરાવા પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. તો ક્યાં સુધી આ જ રીતે તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું રહેશે? ફેક્ટરી બની ગઈ, ઘાસનો મોટો જથ્થો ઠાલવી દેવામાં આવ્યો, તેમ છતાં પણ જ્યારે ગ્રામજનોએ વિરોધ કર્યો છે ત્યારે નાયબ મામલતદાર ત્યાં પહોંચ્યા છે. તો અત્યાર સુધી શું એ કરતા હતા, અથવા તો અત્યાર સુધી કેમ કોઈ યોગ્ય પગલાં ન લેવામાં આવ્યા, એવી ગ્રામજનો દ્વારા માંગ ઉઠવા પામી છે. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો. કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફ્ટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડો અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292.